नमस्कार G24 लाइव न्यूज में आपनु स्वागत छे। आणंद जिल्लाना अकलाव तालुकामां भाजप द्वारा जन आशीर्वाद यात्रानुं आयोजन करवामां आव्युं हतुं। ગુજરાતના માનનીય મંત્રી મનીષાબેન વકીલે આંકલાવ શહેરની મુલાકાત લીધી હતી અને આંકલાવ શહેરના આસોદર ગામે જઈને ગ્રામીણજનોના આશીર્વાદ લીધા હતા, તેમજ આસોદરની જનતા અને કાર્યકર્તાઓ દ્વારા મનીષાબેનનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આંકલાવ શહેરના ગંગાબા પાર્કમાં જાહેર સભા યોજવામાં આવી હતી અને આ જાહેર સભામાં આણંદ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલ, આંકલાવ તાલુકા પ્રમુખ વિશાલભાઈ પટેલ, હંસાબા રાજ તથા દિલીપભાઈ પટેલ તેમજ અલ્પેશભાઈ પટેલ અને તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ભાજપના સર્વ કાર્યકર્તા મિત્રો જોડાયા હતા। કરણ સોલંકી, બ્યુરો રિપોર્ટ, બોરસદ। આણંદ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રામાં મારા બેન શ્રી મનીષાબેન વકીલ આપણા જિલ્લામાં આવ્યા હતા। ખૂબ જ સારો આવકાર મળ્યો છે કાર્યકર્તાઓનો અને જન આશીર્વાદ યાત્રા દ્વારા દરેક સમાજના લોકોને મળ્યા છે। દરેક સમાજના નાગરિકોએ, સમાજના આગેવાનોએ ખૂબ જ સારી રીતે એમનું સ્વાગત કર્યું છે। મને જે રીતે આજે સ્વાગત કર્યું છે અને મને પૂરેપૂરી ખાતરી છે આપણા માનનીય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા અધ્યક્ષ સી આર પટેલ સાહેબ, જે રીતે 2022ની ચૂંટણી આવી રહી છે, સાથે સાત વિધાનસભા આપણે આણંદ જિલ્લામાં જે સી આર પાટીલ સાહેબનું એક ધ્યેય છે કે 182 વિધાનસભા જીતવી છે, એમાં આણંદ જિલ્લાની સાથે સાત વિધાનસભા જિલ્લાના અધ્યક્ષ અને જિલ્લાના સાંસદ તરીકે હું તમને એટલું કહીશ કે આપણે સાથે સાત વિધાનસભા આજના આવકાર પરથી મને લાગે છે કે સાથે સાત વિધાનસભા આપણે જીતીશું।